नमस्कार वाला विद्यार्थी मित्रों, आपने YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों नु फरी एक बार हार्दिक स्वागत छे। गाला असाइनमेंट जे न्यू मार्केट नी अंदर आव्यु छे तेमनु संपूर्ण सोल्यूशन अत्यारे आपणे करी रह्या छीए। दरेक पेपर ना दरेक सेक्शन वाइज वीडियो आपणे YouTube चैनल नी अंदर खूब ज झड़पथी एक पछी एक मुकावा लागशे, जे सोल्यूशन करी तमे बोर्ड नी परीक्षा नी अंदर खूब ज सारा मार्क्स मेळवी शको छो। तो विद्यार्थी मित्रों, जो वीडियो पसंद आवे तो वधारे मां वधारे तमारा मित्र सर्कल नी अंदर आ सोल्यूशनो शेर करो, जेथी करी ए पण खूब ज सारा एवा मार्क्स मेळवी शके। प्रश्न नंबर एक, विभाग एनी वात करीए छीए, सूचना मुजब जवाब आपो। प्रश्न नंबर एक थी चौबीस, दरेकनो एक गुण रहेशे। सौ प्रथम नीचेना विधानो खरा छे के खोटा ते जणावानुं कीधुं छे। एक થી 6 પ્રશ્નો ખરા ખોટા। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડિયો અને પીડીએફ, એ પણ તદ્દન ફ્રી। સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો। તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન। ટાના રહેશે જેમાં એક 22 માં છેદમાં 7 એ અસમય સંખ્યા છે, તો આ વિધાન કેવું છે મિત્રો? ખરું છે। બે, દ્વિઘાત બહુપદી પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર પ્લસ 5x પ્લસ 4 ના શૂન્યોનો સરવાળો તેના શૂન્યોના ગુણાકારથી અધિક છે, તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, સમાંતર શ્રેણી 7 13 19 25 અપટુમાં પ્રથમ પદ 4 છે, તો આપણે ક્લિયર જોઈ શકીએ છીએ કે પ્રથમ પદ 7 છે, તો વિધાન ખોટું છે। ત્યાર પછી સાઈન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1, તો આ આપણે સૂત્ર આગળ પણ શીખી ગયા છીએ કિંમતના, તો વિધાન ખરું છે। ત્યાર પછી પાંચમો પ્રશ્ન, મધ્યસ્થ બરાબર 3 × બહુલક માઇનસ 2 × મધ્યક, તો સૂત્ર ખોટું છે। ત્યાર પછી છઠ્ઠું આપેલું છે 10√47 cot 43 1, અહીંયા મિત્રો 10 90 θ અથવા કોટ 90 θ કરશો તો કન્વર્ટ કરશો તો તમને ખ્યાલ છે કે વેલ્યુએશન 1 આવશે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વધારેમાં વધારે લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરેક પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપવાના છે। 7 થી 12 પ્રશ્નો આ રહેશે, જેમાં 7મો પ્રશ્ન, 97 વડે વિભાજ્ય હોય તેવો 4 અંકનો મોટામાં મોટો પૂર્ણાંક ખાલી જગ્યા છે, તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાંથી સી ઓપ્શન છે એ મોટામાં મોટો 4 અંકનો પૂર્ણાંક છે। ત્યાર પછી 8મો પ્રશ્ન આપેલો છે, x/2 = 6/y = 2 હોય તો x − y = ખાલી જગ્યા, ચાલો x/2 = 2 લઈએ અને 6/y = 2 લઈએ, 2 ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં જશે તો x² × 4, y ગુણાકારમાંથી ભાગાકારમાંથી ગુણાકારમાં જશે તો 6 = 2y, તો y = 6/2 3 × 2 6 y = 3। હવે આપણે કીધું છે x − y, તો x ની વેલ્યુએશન છે આપણી પાસે 4, y ની છે 3, તો 4 − 3 = 1 જવાબ આવશે। 9મો પ્રશ્ન, સમીકરણ યુગમાં 3x + 5y = 15 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે, તો 12x - 20y સેના આધારે આપણને ખ્યાલ આવશે? તો કે સમાંતર રેખા માટે સૂત્ર છે a1/a2 = b1/b2 ≠ c1/c2। ત્યાર પછી 10મો પ્રશ્ન આપેલો છે, સમીકરણ x² + 5x + 5 = 0 ના વિવેચકની કિંમત ખાલી જગ્યા થશે, ચાલો અહીંયા આપણે a = 1 આપ્યો છે, b = 5 અને c = 5 આપ્યું છે, સૂત્ર આપણને ખ્યાલ છે d = b² - 4ac, b ની વેલ્યુએશન 5, તો 5² - 4a = 1, c = 5, ચાલો 5² = 25, 4 × 1 = 4, ને 4 × 5 = 20, 25 માંથી 20 જાય તો 5,
જે આપણો જવાબ છે। ત્યાર પછી 11મો પ્રશ્ન આપ્યો છે p ઓફ x y નું ઉગમ બિંદુ થી અંતર ખાલી જગ્યા છે। ચાલો p ઓફ p ને આપણે યામ છે x અને y અને ઉગમ બિંદુ o ના યામ તમને ખ્યાલ છે 0 0 હોય છે તો p ઓફ o બરાબર સૂત્ર મૂકી અંડર રૂટ x માઈનસ o નો વર્ગ વત્તા y માઈનસ o નો વર્ગ અથવા 0 નો વર્ગ। ચાલો x માઈનસ 0 કરીએ तो x स्क्वायर y माइनस जीरो तो y स्क्वायर अंडर रूट x स्क्वायर प्लस y स्क्वायर। 12मो प्रश्न आपेलो छे समांतर श्रेणी ना प्रथम n पदोना सरवाळा शोधवानुं सूत्र तो Sn इज इक्वल टू n बाय 2 कौंसमा a प्लस l। त्यार पछी कौंसमा आपेला विकल्पोमांथी साचो विकल्प पसंद करीने प्रत्येक विधान साचुं बने ए रीते आपणे खाली जग्या पूरवानी छे। प्रश्न क्रमांक नंबर 13 थी 18 13મો પ્રશ્ન બહુલકના સૂત્ર z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 કૌંસ પૂરો ક્રોસ h માં f1 એ ખાલી જગ્યા દર્શાવે છે તો z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ના છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ક્રોસ h માં બહુલક વર્ગની આવૃત્તિ દર્શાવે છે। त्यार पछी 14મો प्रश्न छे जान्युआरी महीनामां 5 रविवार होय तेनी संभावना खाली जग्या थाय सादू वर्ष छे एटले जान्युआरी महीनामां 31 दिवस हशे बराबर तो 31 मां बधा ज अठवाडियानी अंदर 7 दिवस होय छे तो 7 4 28 એટલે 28 દિવસ જતા રહ્યા કેટલા દિવસ વધ્યા 3 દિવસ તો 3 ના છેદમાં 7 જે આપણો જવાબ છે। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 15મો પ્રશ્ન જો p ઓફ e બરાબર 1 માઈનસ 16 ના છેદમાં 31 હોય તો p ઓફ e બાર બરાબર ખાલી જગ્યા થશે। ચાલો p ઓફ e બરાબર 1 માઈનસ 16 ના છેદમાં 31 તો p ઓફ e બરાબર p 1 માઈનસ p ઓફ e બાર તો e બાર બરાબર 16 ના છેદમાં 31। 16મો પ્રશ્ન લીપ વર્ષમાં 53 રવિવાર આવે તેની સંભાવના ખાલી જગ્યા છે। ચાલો લીપ વર્ષમાં દિવસો કેટલા હોય છે 366 52 અઠવાડિયા હોય તો 52 સત્તા 364 બે દિવસ વધ્યા તો સંભાવના આવશે 2 ના છેદમાં 7 જો વર્ષ સાદુ હોય તો 1 ના છેદમાં 7 આવશે। 17મો પ્રશ્ન ત્રિઘાત બહુપદી p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 10x સ્ક્વેર વત્તા 31x માઇનસ 30 ના બે બે શૂન્યોના ગુણાકારનો સરવાળો ખાલી જગ્યા થશે તો p ઓફ x બરાબર x નો ઘન માઇનસ 10x સ્ક્વેર પ્લસ 31x માઇનસ 30 આલ્ફા ઇન્ટુ બીટા બીટા ઇન્ટુ ગેમા પ્લસ ગેમા ઇન્ટુ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ c અપોન a બરાબર 31 ના છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ 31। 18મો પ્રશ્ન છે એક સમાંતર શ્રેણીનું n-મુ પદ 2n + 1 છે તો તેના પ્રથમ n પદોનો સરવાળો ખાલી જગ્યા થશે। ચાલો a રેસ્ટ n બરાબર 2n + 1 જ્યાં n ની વેલ્યુએશન 1 લઈએ તો a1 બરાબર 2 + 1 + 1 2 એકા 2 ને 1 3 જો n ની વેલ્યુએશન 2 લઈએ તો a2 = 4 + 1 2 2 4 4 ને 1 5। ચાલો હવે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો d મળી જશે તો a2 - 7 એટલે કે 5 - 3 બરાબર 2। હવે આપણે n પદોનો સરવાળો જોઈએ છે એટલે કે sn જોઈએ છે તો sn = n/2 કૌંસમાં a + a^n = n/2 કૌંસમાં 3 + 2n + 1 = 3 ને 1 થઈ ગયા 4 2 અહીંયા આપણે આવશે 2 2 4 તો જવાબ આવશે n કૌંસમાં n + 2। ત્યાર પછી એક શબ્દ વાક્ય કે આંકડામાં જવાબ આપો 19 થી 24 પ્રશ્નો રહેશે। બે વર્તુળોની ત્રિજ્યા 8 સેમી અને 12 સેમી છે તથા તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર 15 સેમી છે તો તે વર્તુળો કેટલા બિંદુમાં છેદે તો જવાબ આવશે મિત્રો બે બિંદુમાં છેદે। 20મો પ્રશ્ન એક લંબઘનની પાસ પાસેની ત્રણ સપાટીઓના ક્ષેત્રફળ x y અને z છે તો લંબઘનનું ઘનફળ શોધો તો લંબઘનના ઘનફળનું સૂત્ર આપણને ખ્યાલ છે મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો લંબાઈ x આપેલી છે ક્ષેત્રફળ સ્ક્વેર ઘનફળ જોઈએ છે x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર કૌંસમાં x y z નો હોલ સ્ક્વેર।
21મો પ્રશ્ન, વર્તુળની ત્રિજ્યામાં 30% વધારો કરતા તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થાય? તો ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર, ચાલો 29 પ્લસ એ સ્ક્વેર ના છેદમાં 100, સોરી મિત્રો 2a પ્લસ એ સ્ક્વેર ના છેદમાં 100, 2 કૌંસમાં એની વેલ્યુએશન મૂકી 30 વત્તા 30 નો વર્ગ ના છેદમાં 100, 30 દુ 60, 3 નો વર્ગ 9, 2 નાનો 2 મીંડા, 900 ના છેદમાં 100, 2 મીંડા ગયા, ચાલો 60 પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ 69%. 22, બે સમઘન પૈકી દરેકનું ઘનફળ 8 સેન્ટીમીટરનો ઘન છે, આ બે સમઘનને એક એક સપાટીથી જોડીને બનતા લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું થશે? તો સમઘનનું ઘનફળ બરાબર 8 સેમીનો ઘન, તેથી સમઘનના ઘનફળની બાજુ લઈએ એનો ઘન બરાબર 8, તો એ બરાબર 2 સેમી, લંબાઈ 4 સેમી, પહોળાઈ 2 સેમી અને ઊંચાઈ 2 સેમી. તો લંબઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા LH. ચાલો તો 2 કૌંસમાં બધાની વેલ્યુએશન મૂકીએ, 4 દુ 8, 2 દુ 4, 2 ચોક 8, 8 ને 8 16, 16 ને 4 20, 20 દુ ને 40 સેન્ટીમીટર નો સ્ક્વેર જે આપણો જવાબ છે. 23મો પ્રશ્ન આપ્યો છે, નીચેના આલેખ x બરાબર p ઓફ y માટે શૂન્યોની સંખ્યા કેટલી છે તે જણાવો. તો x બરાબર p ઓફ y માટે શૂન્યોની સંખ્યા 1, કારણ કે x અક્ષને એક જ બિંદુમાં છેદે છે. ત્યાર પછી 24મો પ્રશ્ન આપ્યો છે, 8 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની અંતર્ગત હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ મેળવો. તો ત્રિકોણ ABC માં આપણે પાયથાગોરસ લગાડીએ, AB સ્ક્વેર AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. ચાલો AB સ્ક્વેર બરાબર A સ્ક્વેર, BC સ્ક્વેર બરાબર પણ A સ્ક્વેર, બરાબર AC નો છે 16 નો વર્ગ, A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2A સ્ક્વેર, 16 નો વર્ગ 256, 2 ગુણાકારમાંથી ભાગાકારમાં 128 દુ 256, તો એ સ્ક્વેર બરાબર 128 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવશે. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે આ વિડીયોની લિંકને વધુમાં વધુ મિત્રો સર્કલ સુધી શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરી તમારા મિત્રો પણ આ સોલ્યુશન દ્વારા આ બોર્ડની અંદર ખૂબ જ સારા માર્ક મેળવી શકે. થેન્ક યુ. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગાલા એસાઇનમેન્ટ પ્રશ્ન પેપર 1 ગણિત બેઝિક પહેલો સેક્શન એટલે કે વિભાગે આપણે ગયા લેક્ચરમાં અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે જોઈશું વિભાગ બી પ્રશ્ન પેપર 1. જો મિત્રો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી રહે. જો મિત્રો વિડીયો પસંદ આવે તો વધારેમાં વધારે મિત્ર સર્કલની અંદર આ વિડીયોની લિંકને શેર કરો, જેથી અભ્યાસ કરતા બીજા બાળકો તમારા મિત્રો છે એ પણ બોર્ડની અંદર સારા માર્ક્સ કવર કરી શકે. નીચેના 14 પ્રશ્નોમાંથી કોઈ પણ 10 પ્રશ્નોના માગ્યા પ્રમાણે ગણતરી કરી અને જવાબ લખવાના છે, દરેકના 2 ગુણ રહેશે. પ્રશ્ન આપેલો છે, શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને PDF, એ પણ તદ્દન ફ્રી. સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ. તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે PDF પણ મેળવી શકો છો. તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન. સમાંતર શ્રેણી 18, 16.5, 15 અપ ટુ ડેટ નું એનમો પદ શોધો. ચાલો પહેલું પદ એટલે કે એ, તો એ બરાબર 18, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો આપણને ડી મળશે, તો એ 2 માઇનસ એ 1, 16.5 માઇનસ 18, જવાબ આવશે માઇનસ 1.5. હવે સૂત્ર આપણને ખબર છે કે એ રેસ ટુ એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, એની વેલ્યુએશન 18 પ્લસ એન માઇનસ 1
डी ની વેલ્યુએશન -1.5 ચાલો સાદું રૂપ આપીએ 18 -1.5 નો n સાથે ગુણાકાર એટલે -1.5 n એમનો ગુણાકાર 1 સાથે એટલે 1.5 માઇનસ માઇનસ પ્લસ 1.5 થશે ચાલો 18 ને 1.5 એટલે 19.5 -1.5 n જે જવાબ આવશે 26 માં પ્રશ્ન છે સમાંતર શ્રેણી 13 20 27 નો કેટલામું પદ 384 હોય શ્રેણી આપેલી છે 13 20 27 ચાલો તો a બરાબર 13 અને d બરાબર બીજામાંથી પેલું બાદ કરીએ તો 20 - 13 બરાબર 7 મળશે a રેસ્ટ ટુ n આપણને 384 આપ્યા છે સૂત્ર મૂકીએ a + n - 1 * d બરાબર 384 a ની વેલ્યુએશન 13 n - 1 એમ નમ રહેવા દો d ની વેલ્યુએશન 7 બરાબર 384 13 + 7 નો ગુણાકાર n સાથે 7n 7 નો ગુણાકાર 1 સાથે - 7 બરાબર 384 13 માંથી 7 જાય તો 6 વધશે 7n + 6 બરાબર 384 7n બરાબર 6 + છે બરાબર ની ઓલી સાઈડ જશે માઇનસ થશે 384 - 6 બરાબર 378 n સાથે 7 ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકારમાં 54 + 378 તો જવાબ આવશે 54 જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી 27 નંબરનો પ્રશ્ન છે બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 16:9 છે તો તેમના ઘનફળનો ગુણોત્તર મેળવો ચાલો ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો છે બંને ગોલકની સપાટીનો તો 4 પાર અહીંયા બે ગોલક છે તો પહેલા ગોલક માટે ત્રિજ્યા લઈએ r1 બીજા માટે લઈએ ત્રિજ્યા r2 તો 4 pi r1 square ના છેદમાં 4 pi r2 square બરાબર 16 ના છેદમાં 9 આપેલું છે ચાલો 4 pi 4 pi ગયા r1 square ના છેદમાં r2 square બરાબર 16 ના છેદમાં 9 બંને બાજુથી વર્ગ કાઢીએ તો r1 ના છેદમાં r2 16 નું વર્ગમૂળ 4 ને 9 નું થઈ જશે 3 હવે આપણે જોઈએ ઘનફળ તો 4 upon 3 પહેલા ગોલક માટે ત્રિજ્યા r1 લીધી છે તો pi r1 ઘન અને છેદમાં લખીશું 4/3 પાઈ r2 નો ઘન ચાલો 4/3 4/3 પાઈ પાઈ ગયા r1 ના છેદમાં r2 આખા નો ઘન r1 આપણી પાસે છે 4 r2 આપણી પાસે છે 3 તો આખા કૌંસનો ઘન 4 નો ઘન 64 અને 3 નો ઘન થશે 27 મિત્રો એક પછી એક દરેક જ પેપરના સેક્શન વાઇઝ દરેક સોલ્યુશનના વિડિયો આપણી ચેનલની અંદર અપલોડ થશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો ત્યાર પછી 28 મો પ્રશ્ન છે એક નળાકાર અને એક શંકુની ત્રિજ્યાઓ સમાન છે તથા ઊંચાઈ પણ સમાન છે નળાકારના ઘનફળ અને શંકુના ઘનફળનો ગુણોત્તર મેળવો ચાલો નળાકારનો ઘનફળના છેદમાં શંકુનું ઘનફળ કેમ તો કે ગુણોત્તર માંગ્યો છે તો નળાકારના ઘનફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર h અને શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 પાઈ આર સ્ક્વેર h ચાલો છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં તો ઉપર થઈ ગયું 3 પાઈ r સ્ક્વેર h છેદમાં પાઈ r સ્ક્વેર h ચાલો પાઈ r સ્ક્વેર h પાઈ r સ્ક્વેર h ઉડી ગયા 3 ના છેદમાં 1 તો ગુણોત્તર આવશે 3:1 29 મો પ્રશ્ન આપેલો છે કે 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે યાદાચક રીતે પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય એની સંભાવના મેળવો ચાલો કુલ પરિણામોની સંખ્યા કેટલી છે 500 ખામીવાળા કેટલા છે 80 એનો મતલબ એમ થયો કે ખામી વગરના એટલે કે સારા કેટલા છે તો કે 420 સ્ક્રૂ ખામી વગરનો હોય એની સંભાવના જોઈએ છે આપણે ચાલો તો શક્ય પરિણામોના છેદમાં કુલ પરિણામો શક્ય પરિણામો છે આપણે 420 કુલ પરિણામો છે 500 રેડી ચાલો મીંડું મીંડું ગયું 21 દુ 42 અને 25 દુ 50 બે બે ઉડી ગયા તો 21 ના છેદમાં 25 જે આપણે જવાબ છે ત્યાર પછી 30 મો પ્રશ્ન આપેલો છે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -3 અને 2 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો ચાલો તો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા બરાબર -3 આપ્યું છે અને ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 2 આપેલું છે મુખ્ય સૂત્ર p ઓફ x બરાબર k કૌંસમાં x સ્ક્વેર માઇનસ આલ્ફા પ્લસ બીટા કૌંસ પૂરો ઇન્ટુ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા
જ્યાં k belongs to r plus હવે k કૌંસમાં x square alpha plus beta ની વેલ્યુએશન આપી છે minus 3 into x alpha into beta ની વેલ્યુ આપી છે 2 ચાલો k કૌંસમાં x square minus minus plus 3 ગુણ્યા x એટલે 3x plus 2 જ્યાં k belongs to r plus માગેલ બહુપદી આવશે k x square plus 3x plus 2 જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાર પછી 31 નંબરનો પ્રશ્ન આપેલો છે દ્વિઘાત બહુપદી x square plus 7x plus 10 ના શૂન્યો શોધો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો તો p of x બરાબર x square plus 7x plus 10 તો p of x બરાબર 0 લઈએ તો x square plus 7x plus 10 બરાબર 0 ચાલો 7x ના બે ભાગ પાડો x square 7x ના ભાગ પડશે 5x plus 2x plus 10 બરાબર 0 ચાલો પહેલા બંને માંથી x common કાઢીએ તો x plus 5 વધશે બીજા બે માંથી 2 common કાઢીએ સોરી એમાંથી પણ 5 common કાઢીએ તો x plus 2 વધશે તો 2 મળે છે x plus 5 અને x plus 2 બરાબર 0 ચાલો બંને બરાબર અલગ અલગ સેપરેટ 0 આપી x plus 5 બરાબર 0 તો plus 5 બરાબર ની આ સાઈડ આવે એટલે minus 5 અને plus 2 બરાબર ની આ સાઈડ જશે તો minus 2 તો આલ્ફા બરાબર minus 5 અને બીટા બરાબર minus 2 હવે આલ્ફા ઇન્ટુ બીટા લઈએ તો minus 5 ઇન્ટુ minus 2 minus minus plus 5 2 10 છેદમાં કંઈ નહીં આવે પણ આપણે સંબંધ ચકાસવાનો છે તો છેદમાં 1 લખીશું તો 10 છે એ અચળ પદ છે અને 1 છે એ x સ્ક્વેરનો સહગુણક છે હવે આલ્ફા પ્લસ બીટા આપણે જોઈએ તો આલ્ફા પ્લસ બીટામાં પણ એમ થશે મિત્રો કે માઈનસ 5 વત્તા માઈનસ 2 પ્લસ માઈનસ 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 7 છેદમાં કંઈ નહીં હોય તો 1 આવશે જ ચાલો જ્યાં માઈનસ 7 છે એ x નો સહગુણક છે અને છેદમાં 1 છે એ x સ્ક્વેર નો સહગુણક છે 32 મો પ્રશ્ન આપેલો છે બહુપદી p of x બરાબર 6x નો સ્ક્વેર માઈનસ 13x પ્લસ 6 ના શૂન્યો આલ્ફા અને બીટા ની કિંમત શોધ્યા વગર 1 upon આલ્ફા પ્લસ 1 upon બીટા અને આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર ની કિંમત મેળવો ચાલો p of x બરાબર 6x સ્ક્વેર માઈનસ 13x પ્લસ 6 આપેલું છે જ્યાં a બરાબર 6 b બરાબર માઈનસ 13 અને c બરાબર 6 છે તો 1 upon આલ્ફા પ્લસ 1 upon બીટા ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા upon alpha into beta alpha plus beta ની વેલ્યુએશન છે minus b upon a અને alpha into beta ની વેલ્યુએશન છે c upon a ચાલો તો a જશે છેદનો છેદ અંશમાં minus b upon c વધશે b ની વેલ્યુએશન છે minus અને minus 13 છેદમાં c ની વેલ્યુએશન છે 6 minus minus plus 13 છેદમાં 6 હવે આ જે વેલ્યુએશન આપી છે હવે આપણે જોઈએ છે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા આખાનો વર્ગ માઈનસ 2 આલ્ફા બીટા ચાલો તો આલ્ફા પ્લસ બીટા ની વેલ્યુએશન મૂકીએ માઈનસ b upon a આખાનો વર્ગ ઇન્ટુ 2 આલ્ફા ઇન્ટુ બીટા ની વેલ્યુએશન મૂકીએ c upon a ચાલો માઈનસ b upon a આપણને વેલ્યુએશન ખબર છે 13 ના છેદમાં 6 આખાનો વર્ગ માઈનસ 2 c ની વેલ્યુએશન પણ ખબર છે આપણને મૂકીએ ચાલો 13 નો વર્ગ 169 6 નો 36 અહીંયા ઉડી ગયું માઈનસ 2 વધશે લસા લઈએ 169 માઈનસ અહીંયા 36 વડે ગુણીસ તો 36 2 72 આખાના છેદમાં 36 169 માંથી 72 બાદ કરું તો 97 છેદમાં 36 જે આપણો જવાબ છે જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં 33 મો પ્રશ્ન sin 60 into cos 30 plus sin 30 into cos 60 ની કિંમત શોધો ચાલો આપણને સરસ રીતે કોષ્ટક આવડે છે sin 60 ની વેલ્યુએશન √3/2 cos 30 ની પણ √3/2 sin 30 ની વેલ્યુએશન 1/2 અને cos 60 ની વેલ્યુએશન 1/2 sin અને cos ની વેલ્યુએશન આગળ પાછળથી કઈ રીતે કોમન છે તમે કોષ્ટક સારી રીતે સમજ્યા છો ચાલો √3 ઇન્ટુ √3 એટલે 3 અને 2 2 4 1 1 1 અને 2 2 4 બંનેના છેદ સરખા છે અંશનો થશે સરવાળો 3 પ્લસ 1 ના છેદમાં 4 4 ના છેદમાં 4 4 1 4 તો જવાબ આવશે આપણો 1 34 મો પ્રશ્ન આપેલો છે ત્રિકોણ ABC માટે સાબિત કરો કે cos b + c/2 બરાબર sin a/2 ચાલો ત્રિકોણ ABC માટે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180 તો a + b + c = 180
तो बी प्लस सी बराबर 180 माइनस ए, बन्ने बाजु बे वडे भागू छू तो बी प्लस सी बाय टू बराबर 180 माइनस ए बाय टू। चलो बी प्लस सी बाय टू तो 180 माइनस ए छे, समीकरण 180 ने बे वडे भागू तो 90 माइनस ए बाय टू। अगर कोस लगाऊं छू तो कोस बी प्लस सी बाय टू इज इक्वल टू कोस 90 माइनस ए बाय टू, तो कोस बी प्लस सी बाय टू बराबर कोस 90 माइनस थीटा तो साइन थीटा, तो અહીંયા આવશે sin a by 2। આ રીતે સાબિત થઈ છે। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। P કેન્દ્ર અને 7 સેમી ત્રિજ્યા ધરાવતા વર્તુળના બહારના ભાગમાં આવેલ બિંદુ A માંથી દોરેલ સ્પર્શક વર્તુળને B બિંદુમાં સ્પર્શે છે। જો AB બરાબર 24 સેમી હોય તો PA મેળવો। આકૃતિ અહીંયા દોરેલી છે, ક્લિયર તમે જોઈ શકો છો મિત્રો। PB બરાબર 7 સેમી, AB બરાબર 24 સેમી, તો PA આપણે ગોતવાનો છે। ચાલો કાટકોણ ત્રિકોણ PBA માં પાયથાગોરસનો પ્રમેય લગાડીએ, તો PA સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ PB સ્ક્વેર પ્લસ AB સ્ક્વેર। PB ની વેલ્યુએશન 7 છે, તો 7 નો વર્ગ, AB ની 24, તો 24 નો વર્ગ 7 નો વર્ગ 49, 24 નો વર્ગ 676, બંનેનો કરીએ સરવાળો થશે 625, જે બંને બાજુથી વર્ગ કાઢીએ તો PA બરાબર 625 નું થશે વર્ગમૂળ 25 સેન્ટીમીટર, જે આપણો જવાબ છે। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દરેક વિડિયો સોલ્યુશન ક્રમશઃ એક પછી એક વિડિયો આપણી ચેનલમાં અપલોડ થશે। સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે। જો દોરડું જમીન સાથે 30 અંશમાં આપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો। ચાલો અહીંયા ક્લિયર દેખાય છે, B કાટખૂણો છે, AC ની વેલ્યુએશન 20 મીટર છે અને C 30 અંશ આપેલો છે। ધારો કે થાંભલાની ઊંચાઈ AB બરાબર h મીટર છે આપણે ધારી લીધું, દોરડાની લંબાઈ AC બરાબર 20 મીટર આપેલી છે, તો ત્રિકોણ ABC માટે sin 30 બરાબર AB ના છેદમાં AC એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, sin 30 ની વેલ્યુએશન 1/2, AB આપણે h ધાર્યો છે, AC બરાબર 20 છે, ચાલો ચોકડી ગુણાકાર કરીએ તો અથવા h ને કરતા બનાવો તો 20 ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં 20/2 એટલે h ઊંચાઈ મળી ગઈ તમને 10, આમ થાંભલાની ઊંચાઈ 10 મીટર હશે। 37મો પ્રશ્ન, A 2:1 અને B -2 -1 ને જોડતા રેખાખંડનું 1:1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો। ચાલો A બરાબર 2:1 આપ્યું છે અને B બરાબર -2 -1 આપેલું છે, તો M1:M2 બરાબર 1:1, તો P ઓફ XY બરાબર M1:X2 પ્લસ M2:X1 ના છેદમાં M1:M2। તમને ખ્યાલ છે મિત્રો, મેં તમને 12:21 નો કોડ આપ્યો હતો, 12:21 ના છેદમાં 12, આ રીતે યાદ રાખશો તો સૂત્ર યાદ રહી જશે। ફરીવાર M1:Y2 પ્લસ M2:Y1 ના છેદમાં M1 પ્લસ M2, બધાની વેલ્યુએશન આપણી પાસે આપેલી છે, M1 ની વેલ્યુએશન 1, X2 ની -2, M2 ની 1, X1 ની 2, છેદમાં 1+1। ચાલો બીજી બાજુ મૂકીએ, 1 -1 + 1 1 છેદમાં 1+1, ચાલો સાદું રૂપ આપીએ, -2 - -2, 2 - 2 આખાના છેદમાં 2, બીજી બાજુ આપીએ 1 - 1 એટલે -1, 1 - 1 + 1/2, -2 + 2 0/2, -1 + 1 0/2, 0 વડે કોઈ પણ સંખ્યાને ભાગો કે ગુણો, જવાબ શું થઈ જશે 0, તો જવાબ આવશે 0 0। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 38મો પ્રશ્ન, સમાંતર શ્રેણી 12 17 22 અપ ટુ ડેટ ના પ્રથમ 15 પદોનો સરવાળો। ચાલો શ્રેણી સમાંતર શ્રેણી આપેલી છે, પહેલું પદ A બરાબર 12 આપેલું છે, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ D મેળવીએ, A2 - A1, 17 - 12 કરો તો D મળી ગયો આપણને 5, N આપણને આપેલો છે 15, આપણે સરવાળો જોઈએ છે એટલે કે SN ગોતવાનું છે, તો SN ઇઝ ઇક્વલ ટુ N/2 2A + N - 1 × D। ચાલો
एन आपो छे 15, तो एस 15 बराबर एन नी जग्याए 15 बाई 2, सूत्रना 2 एनी वेल्युएशन 12 वत्ता एन नी जग्याए 15 माइनस 1 डी नी वेल्युएशन 5 मुकी दीधो। चलो 15 बाई 2 12 दू 24, 15 माथी 1 जाए तो 14 अने 14 पंचा 70, 70 प्लस 24 करिए तो 94, 47 दू 94 अने 47 नो 15 साथे गुणाकार थशे 705, तो प्रथम 15 पदोनो सरवाळो थशे 705। आवाज नवा वीडियो सोल्यूशन साथे आपणे फरी खूब ज जल्दी मळीशुं। त्यां सुधी नवा वीडियो माटे थोड़ी वेट करो, लाइक करो, कमेंट करो, शेर करो, सब्सक्राइब करो। थैंक यू। नमस्कार वाला विद्यार्थी मित्रों, आपने YouTube चैनल में आप सर्व विद्यार्थी मित्रों नू फरी एक बार हार्दिक हार्दिक स्वागत छे। न्यू गाला एसाइनमेंट जे नवा आविया छे तेमनू प्रश्न पेपर एक गणित बेसिक सेक्शन डी नू अत्यारे आपणे संपूर्ण सोल्यूशन करी रह्या छीए। जो मित्रों तमे चैनल में नवा होय अने चैनल ने सब्सक्राइब करवानी बाकी होय तो सौ प्रथम चैनल ने सब्सक्राइब करी बेल आइकन पर क्लिक करी दियो, जेथी करी बीजा नवा वीडियो सोल्यूशन अपलोड थाय तो तरत ज तमने नोटिफिकेशन मळी जाय। जो मित्रों वीडियो पसंद आए तो वधारे में वधारे लाइक कमेंट शेयर अने सब्सक्राइब करवानू भूलता नहीं। विभाग डी नीचेना पांच प्रश्नों माथी कोई पण त्रण प्रश्नों ना माग्य प्रमाणे गणतरी करीने जवाब आपवाना छे। दरेकना चार गुण रहेशे, टोटल 12 गुणनो आ प्रश्न छे। થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો। શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને પીડીએફ, એ પણ તદ્દન ફ્રી। સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ। તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે, એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે, એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરીયલ એટલે કે પીડીએફ પણ મેળવી શકો છો। તો રાહ કોની જોઈ રહ્યા છો મિત્રો? આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન કરો। જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓના સમપ્રમાણમાં વિભાજન કરે છે। ત્રિકોણ એબીસીમાં બાજુ બીસીને સમાંતર એક રેખા ડીઈ એ એબી અને એસીને અનુક્રમે ડી અને ઈમાં છેદે છે, તો એડીના છેદમાં ડીબી બરાબર એઈના છેદમાં ઈસી। મિત્રો દરેક પેપર જે ગાલા ન્યુ એસાઇનમેન્ટના છે એમના સેક્શન વાઇઝ બધા જ વિષયોના ક્રમશઃ એક પછી એક વિડીયો આપણી ચેનલમાં અપલોડ થશે। આ વિડીયો સોલ્યુશન દ્વારા તમે બોર્ડની અંદર તૈયારી કરી ખૂબ જ સારામાં એવા માર્ક કવર કરી શકો છો અને આ વિડીયોની લિંક તમારા મિત્ર સુધી શેર કરો જેથી એ પણ સારી રીતે તૈયારી કરી શકે। 52 પાયથાગોરસનું પ્રમેય લખો અને સાબિત કરો। જો કાટકોણ ત્રિકોણમાં બનાવતા શિરોબિંદુથી કર્ણ પર વેધ દોરેલો હોય તો તે વેધની બંને તરફના ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે। ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 અને બીએમ વેધ છે, તો એએમ બી એકરૂપ ત્રિકોણ, બીએમ સી એકરૂપ ત્રિકોણ એબીસી। પ્રમેય 6.7 પરથી નીચેના અગત્યના પરિણામો મળશે। ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ BMC માટે BM ના છેદમાં CM બરાબર AM ના છેદમાં BM, કરીએ ચોકડી ગુણાકાર BM સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM ઇન્ટુ CM। હવે બીજા ત્રિકોણ માટે વાત કરીએ, ત્રિકોણ AMB એકરૂપ ત્રિકોણ ABC, તો AB ના છેદમાં AC બરાબર AM ના છેદમાં AB, કરીએ ચોકડી ગુણાકાર AB સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ AM ગુણ્યા AC। ત્રીજા ત્રિકોણ માટે વાત કરીએ, ત્રિકોણ બીએમસી એકરૂપ ત્રિકોણ એબીસી, બીસી ના છેદમાં એસી બરાબર સીએમ ના છેદમાં બીસી, ચોકડી ગુણાકાર કરીએ બીસી ગુણ્યા બીસી, બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી ઇન્ટુ સીએમ। આમ એએમ અને સીએમ એ અનુક્રમે એબી અને બીસી ના સંલગ્ન રેખાખંડ કહેવામાં આવે છે અને તેઓ કર્ણના રેખાખંડ છે। ત્યાર પછી 53 નંબર છે મિત્રો, 6 સેમી ત્રિજ્યા વાળું સૌપ્રથમ વર્તુળ દોરો, તેના કેન્દ્રથી 10 સેમી દૂર આવેલા બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડીની રચના કરો અને તેમની લંબાઈ માપો, સાથે સાથે રચનાના મુદ્દા લખો। તો આ રીતની રચના આવશે જે તમારે પ્રેક્ટિસ કરવીને
દોરવાની છે। અમને એમના મુદ્દા જોઈએ। OP જોડો તથા તેનો લંબ દ્વિભાજક દોરી તેનું મધ્ય બિંદુ M મેળવો। M કેન્દ્ર અને MO ત્રિજ્યા લઈને એક વર્તુળ દોરો જે O કેન્દ્રવાળા વર્તુળને R અને Q માં છેદે। હવે PQ અને PR ને જોડી દો। PQ અને PR એ માગ્યા મુજબ બિંદુ P માંથી O કેન્દ્રવાળા વર્તુળને દોરેલા બે સ્પર્શકો છે। દરેક સ્પર્શકની લંબાઈ 8 સેમી છે માટે PQ બરાબર PR બરાબર 8 સેમી થશે। યથાર્થતામાં ત્રિજ્યાઓ OQ અને OR દોરો। ખૂણો OQP અને ખૂણો ORP એ અર્ધવર્તુળમાંના ખૂણા છે માટે ખૂણો OQP બરાબર ખૂણો ORP બરાબર 90। આથી OQ લંબ PQ અને OR લંબ PR માટે OQ અને OR એ O કેન્દ્રિત વર્તુળની ત્રિજ્યા હોવાથી PQ અને PR એ O કેન્દ્રિત વર્તુળના સ્પર્શકો છે એવું આપણે કહી શકીએ છીએ। ત્યાર પછી 54 નંબરનો પ્રશ્ન છે। નીચેના આવૃત્તિ વિતરણ માટે જો n બરાબર 100 અને મધ્યસ્થ 32 હોય તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 આપણે મેળવવાનો છે। એક બાજુ વર્ગ આપેલો છે, એક બાજુ આવૃત્તિ F1 આપેલી છે। ચાલો સૌપ્રથમ n બરાબર 100 આપ્યું છે તો n/2 બરાબર એટલે કે 100/2 એટલે 50 આવશે। તો મધ્યસ્થ 32 એ વર્ગ 30/40 માં સમાયેલો હોવાથી મધ્યસ્થ વર્ગ 30/40 છે। સૌપ્રથમ વર્ગ આપેલો છે મૂકો, આવૃત્તિ આપેલી છે મૂકો, નીચે એમનું ટોટલ કરો। આ બાજુ સંચયી આવૃત્તિ, તો સંચયી આવૃત્તિ કઈ રીતે લેવાની હોય છે મિત્રો? તો પહેલા 10 ના આપેલા છે એમને એમનો મૂકી દો, ત્યાર પછી એમાં ક્રોસ બીજી લાઈનમાં જે પણ આવતું જાય, જેમ કે 10 પછી F1 આવે છે તો 10 માં F1 ઉમેરો। આ બંનેના સરવાળામાં એની પછીનો જે આંકડો આવે છે એ ક્રમશઃ ઉમેરતા જાઓ, જેને આપણે કહીએ છીએ સંચય આવૃત્તિ। હવે 30/40 એ મધ્યસ્થ વર્ગ હોવાથી L બરાબર 30, H બરાબર 10, n/2 50, CF બરાબર 35 પ્લસ F1 અને F = 30 આપ્યું છે તો મધ્યસ્થ M બરાબર L પ્લસ n/2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H। ચાલો M 32, L ની વેલ્યુએશન 30 વત્તા n/2 15 માઇનસ 35 માઇનસ F1 ના છેદમાં 30 ગુણ્યા 10 તો 2 બરાબર 15 માઇનસ F1 ના છેદમાં 3, 3 ભાગાકારમાંથી આ બાજુ ગુણાકારમાં 3 2 6 6 બરાબરની આ સાઈડ આવશે એટલે માઇનસ થશે ને માઇનસ F1 આ બાજુ આવશે એટલે પ્લસ, તો F1 ની વેલ્યુએશન મળશે 9। હવે n બરાબર 100 આપેલું છે, મૂકીએ કિંમત માટે 75 પ્લસ F1 પ્લસ F2 બરાબર 100 તો 75 પ્લસ 9 પ્લસ F2 બરાબર 100, 75 ને 9 84, જે બરાબર ની ઓલી સાઈડ જશે તો માઇનસ થશે 100 માઇનસ 84, F2 ની વેલ્યુએશન આવશે 16। તો આવી રીતે આપણને F1 = 9 અને F2 = 16 મળશે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને જો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો। જેની બાજુઓ ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓ સાથે 5/3 ગુણોત્તર રચે એવું આપેલ ત્રિકોણ એબીસી ને સમરૂપ ત્રિકોણ રચો અને રચનાના મુદ્દા લખો। તો ત્રિકોણ એબીસી આપેલો છે આપણે, જેની બાજુઓ ત્રિકોણ એબીસી ની અનુરૂપ બાજુઓ કરતા 5/3 ગણી હોય એવા ત્રિકોણની રચના કરવાની છે। સૌપ્રથમ આ રીતની રચના આવશે, તમે ધ્યાનથી જોઈ શકો છો, ત્યાર પછી આપણે રચનાના મુદ્દા ચકાસીએ। ચાલો બીસી ના જે અર્ધતલમાં એ હોય તેનાથી વિરુદ્ધ અર્ધતલમાં બીસી સાથે લઘુકોણ બનાવતું કિરણ BX દોરો। હવે BB1, B1 B2, B2 B3, B3 B4, B4 B5 થાય તેવા 5 બિંદુઓ B1, B2, B3, B4 અને B5 ને BX પર અંકિત કરો। B3 ને C સાથે જોડી દો। B5 માંથી B3 C ને સમાંતર અને લંબાવેલ રેખાખંડ BC ને C' માં છેદતી રેખા દોરો। હવે લંબાવેલ રેખાખંડ BA ને A' માં છેદતી CA ને સમાંતર હોય તેવી રેખા C' માંથી દોરો। આમ A' B C' એ માગેલો ત્રિકોણ છે। યથાર્થતા જોઈએ ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ A' B C' ખૂ શરત મુજબ AB ના છેદમાં A' B બરાબર AC ના છેદમાં A' C' બરાબર BC ના છેદમાં BC'। પરંતુ BC ના છેદમાં BC' બરાબર BB3 ના છેદમાં BB5 = 3/5, તેથી BC' ના છેદમાં BC બરાબર 5/3, તેથી A' B ના છેદમાં AB બરાબર A' C' ના છેદમાં AC બરાબર BC' ના છેદમાં BC બરાબર 5/3 જે સાબિત થઈ છે। આવા જ નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી ખૂબ જ જલ્દીથી મળીશું, ત્યાં સુધી નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો
આપનો દિવસ શુભ રહે. થેન્ક યુ. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. ગાલા એસાઇનમેન્ટ જે માર્કેટની અંદર ન્યૂ આવેલું છે તેમાં પ્રશ્ન પેપર એક ગણિત બેઝિક એમનો સેક્શન સી એમનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ. જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દો, જેથી કરી કન્ટિન્યુ જે સોલ્યુશન અપલોડ થાય છે એમની તરત જ તમને નોટિફિકેશન મળી જાય અને આ વિડીયો દ્વારા તમે તૈયારી કરી ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવી શકો. જો મિત્રો વિડીયો પસંદ આવે તો આ વિડીયોની લિંકને વધુમાં વધુ શેર કરો જેથી તમારા મિત્રો પણ સારા માર્ક્સ મેળવી શકે. વિભાગ સી નીચેના 12 પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના માગ્યા પ્રમાણે તમારે જવાબ લખવાના છે, જેમાં 39. શું પરીક્ષા આવવાથી તમે ડરી રહ્યા છો? તો ડરવાનું બંધ કરો અને જોડાઈ જાઓ અમારી સાથે કાઉન્ટડાઉન એજ્યુકેશનમાં, જ્યાં તમને મળે છે દરેક પરીક્ષા લક્ષી વિડીયો અને PDF, એ પણ તદ્દન ફ્રી. સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ કાઉન્ટડાઉન એજ્યુકેશન ડાઉનલોડ કરી લ્યો, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાં તમને દરેક પરીક્ષા લક્ષી ફોલ્ડર્સ આપેલા છે, જેમ કે નિદાન કસોટી, એકમ કસોટી, બ્રિજ કોર્સ, ઘરે શીખીએ, પ્રથમ પરીક્ષા અને બીજી ઘણી બધી પરીક્ષાઓ લક્ષી ફોલ્ડર્સ. તમે કોઈ પણ પરીક્ષા લક્ષી ફોલ્ડર પર ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને ધોરણ દેખાશે. એ ધોરણ પર ક્લિક કરશો એટલે તમને જે મહિનાની પરીક્ષા છે એ પરીક્ષાના ફોલ્ડર દેખાશે. એમના પર ક્લિક કરશો એટલે તમને ત્યાં મિત્રો વિડીયો પણ જોઈ શકો છો અને ત્યાંથી તમે મટીરિયલ એટલે કે PDF પણ મેળવી શકો છો. તો રાહકોની જોઈ રહ્યા છો મિત્રો, આજે જ ડાઉનલોડ કરો કાઉન્ટડાઉન એજ્યુકેશન. અવલોકનો 15, 22, 18, 27, 31, 21, 24, 36, 25 અને 34 નો મધ્યક અને મધ્યસ્થ શોધો. યાદ કરો મિત્રો, ધોરણ 10 ની અંદર આવા દાખલા નથી આવતા. મધ્યક મધ્યસ્થ ના અલગ રીતથી આવે છે, પણ ધોરણ 9 ની અંદર તમે આ રીતે અભ્યાસ કરી ગયા છો. તો સૌ પ્રથમ આપણે મધ્યક મેળવવા માટે અવલોકનોને ગણીશું. અવલોકનોની સંખ્યા છે 10, તો સૂત્ર મધ્યકનું મૂકીશું. એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા XI અપોન N, આપેલા તમામ અવલોકનોનો સરવાળો અને છેદમાં અવલોકનોની સંખ્યા જે 10 છે. ઉપરનો તમામનો સરવાળો કરતા 243 થશે, ભાંગ્યા 10 કરીએ તો 1 પોઈન્ટ કાપી એટલે 24.3, જે આપણો મધ્યક છે. જ્યારે મિત્રો મધ્યસ્થની અંદર સૌ પ્રથમ તમારે પહેલું કાર્ય કે આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડશે. ચડતા ક્રમમાં ગોઠવાઈ ગયા પછી તમારે અવલોકનોની સંખ્યા નક્કી કરવી પડશે કે એકી છે કે બેકી. તો આપણે ઉપર મધ્યકના દાખલામાં જોયું કે બેકી સંખ્યા છે, તો એકી અને બંને બેકી બંને માટે અલગ અલગ સૂત્ર છે. અહીંયા એન બરાબર 10 છે, તો બેકી સંખ્યા માટે મધ્યસ્થનું સૂત્ર છે N/2મું અવલોકન વત્તા N/2+1મું અવલોકન આખાના છેદમાં 2. ચાલો, એન ની સંખ્યા 10 છે તો 10/2મું અવલોકન વત્તા 10/2+1મું અવલોકન. 10 ને 2 વડે ભાંગીએ તો 5મું અવલોકન, 10 ને 5 વડે ભાગીએ તો 5+1 એટલે 6ઠું અવલોકન આખાના છેદમાં 2. હવે જે તમે ચડતા ક્રમમાં ગોઠવ્યા છે ત્યાંથી 5મું અવલોકન જોવો કયું છે, તો કે 22, અને 6ઠું અવલોકન તો કે 25, ભાંગ્યા 2. 22 ને 25 નો સરવાળો કરો, 47/2, તો મધ્યસ્થ મળશે મિત્રો તમને 23.5. જો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 40મો દાખલો, નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યક ત્રણેય રીતથી તમારે શોધવાનો છે. વર્ગ અને આવૃત્તિ કોષ્ટકમાં આપેલી છે. સૌપ્રથમ આવું સરસ મજાનું તમારે એક કોષ્ટક બનાવવાનું છે, જેમની પહેલી કોલમ વર્ગ, ત્યાર પછી FI XI DI = XI - A VI = XI - A / H, ત્યાર પછી FI XI FI DI અને FI UI, આપણે આ રીતે મેળવવાના છે. તો સંપૂર્ણ સોલ્યુશન કઈ રીતે કોલમમાં લખવાનું છે? FI આપણને આપેલો છે, XI એટલે શું મિત્રો? તો અધસીમા અને ઉધસીમાનો સરવાળો કરી એમને 2 વડે ભાગો એટલે તમને તમામ XI મળશે. એક્ઝામ્પલ તરીકે 0 + 10 એટલે 10, એમને ભાંગ્યા 2 એટલે XI મળશે 5, 10+20 એટલે કે 30, 30/2 કરશો તો XI મળશે 15. આ રીતે તમારે મધ્ય કિંમત XI મેળવી લેવાની છે. ત્યાર પછી એક્ઝેક્ટલી વચ્ચે તમારે એ ધારી લેવાનો છે. ત્યાર પછી DI માં સ્પષ્ટ કીધું છે કે XI ની કિંમતમાંથી જે ધારેલો એ છે એ બાદ કરો એટલે DI ની કિંમત મળશે.
ત્યાર પછી યુઆઈ ની અંદર તમારે એક્સઆઈ માંથી એને બાદ કરવાનો છે અને એચ વડે બાંધવાનો છે અને પછીની ત્રણેય કોલમમાં એકબીજાનો જે બે બે વસ્તુ કીધી છે એમનો ગુણાકાર કરીને તમારે અહીંયા જવાબ લખવાનો રહેશે। અહીં a બરાબર 35 અને h બરાબર 10 સીધી રીતે મધ્યક x બાર = સિગ્મા fi xi ના છેદમાં સિગ્મા fi બરાબર 1790 ભાંગ્યા 50 જવાબ આવશે 35.8। ધારી લીધેલ મધ્યકની રીતે જો મધ્યક મેળવીએ તો x બાર = a + સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi તો 35 + 40 ના છેદમાં 50 કરશો તો 0.8 35 + 0.8 એટલે 35.8। પદ વિચલનની રીતે જો મધ્યક મેળવીએ તો x બાર = a + કૌંસમાં સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi કૌંસ પૂરો ગુણ્યા h એની વેલ્યુએશન 35 સિગ્મા fi ui ની વેલ્યુએશન 4 સિગ્મા fi 50 ગુણ્યા 10 સાદો રૂપ આપીએ 40 ભાંગ્યા 50 મીંડું મીંડું યો 4 ને 5 વડે ભાગશો તો 0.8 35 + 0.8 એટલે જવાબ આવશે 35.8। આમ ત્રણેય રીતે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક 35.5 છે। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી 41 મો પ્રશ્ન આપેલો છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ લોપની રીતે શોધો અને એવો m શોધો કે જેથી y = mx + 3 થાય। સૌપ્રથમ તો બે સમીકરણ આપેલા છે 2x + 3y = 11 અને 2x - 4y = -24 તો પહેલાને સમીકરણ 1 બીજાને સમીકરણ 2 આપો। સમીકરણ 2 માંથી આપણને x ની વેલ્યુએશન મળશે x = 4y - 24 ભાગ્યા 2 તો આખા સમીકરણને 2 વડે ભાગીએ તો 2y - 12 મળશે। આ જે કિંમત મળી છે એને આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ તો 2 કૌંસમાં 2y - 12 વત્તા 3y = 11 2 ને ગુણાકારમાં અંદર ગુણી દઈએ 2 દુ 4y 12 દુ 24 વત્તા 3y = 11 4y ને 3y 7y 11 -24 આ બાજુ આવ્યા +24 ને 11 35 7 ગુણાકારમાંથી ભાગાકારમાં ગયા y = 35 ભાગ્યા 7 7 5 35 y ની વેલ્યુએશન મળી 5 જેને સમીકરણ x = 2y - 12 માં મૂકી દઈએ તો y ની જગ્યાએ 5 મૂકીએ 2 5 10 -12 તો x ની વેલ્યુએશન આવશે -2। હવે x - 2 y = 5 અને y = mx + 3 હોવાથી 5 = m કૌંસમાં -2 + 3 એટલે કે x ની જગ્યાએ આપણે m ની વેલ્યુએશન મૂકીએ તો 5 ના 5 -2 ગુણ્યા m - 2m + 3 - 2m = ની આ સાઈડ આવશે + થશે + 5 = ની આ સાઈડ આવશે - થશે તો 3 - 5 -2 2 ગુણાકારમાં છે બરાબર ની આ સાઈડ આવે તો ભાગાકારમાં તો m = -2 / 2 2 એકા 2 m = -1। આમ આપેલ સમીકરણ યુગ્મના ઉકેલ x = -2 y = 5 છે અને m = -1 એ y = mx + 3 નું સમાધાન કરે છે। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 42 નંબરનો પ્રશ્ન આપેલો છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે સુસંગત નથી તે નક્કી કરો। એમાં આપણને એક આપેલું છે x + 2y = 10 x + 2y - અને બીજું સમીકરણ આપ્યું છે 2x - 3y = 12। ચાલો સૌપ્રથમ આપણે + 10 ને આ બાજુ લઈએ તો x + 2y - 10 = 0 + 12 ને આ બાજુ લઈએ તો -12 તો 2x - 3y - 12 = 0। હવે a1 a2 b1 b2 અને c1 c2 ની વેલ્યુએશન આપણે લખીશું તો a1 1 b1 2 અને c1 -10 ચાલો a2 2 b2 -3 અને c2 -12 a1 ના છેદમાં a2 કિંમત મૂકીએ તો 1 ના છેદમાં 2 b1 ના છેદમાં b2 તો 2 ના છેદમાં -3 અહીંયા આ બંને જવાબ સરખા નથી એટલે કે a1 ના છેદમાં a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 હોવાથી સમીકરણ સુસંગત છે। બીજી રકમ આપેલી છે 2x + 3y = 6 અને 4x + 6y = 12। સૌપ્રથમ પહેલા સમીકરણમાં + 6 ને આ બાજુ લઈએ તો 2x + 3y - 6 = 0 + 12 ને આ બાજુ લઈએ તો 4x + 6y - 12 = 0 a1 = 2 b1 = 3 c1 = - 6 a2 = 4 b2 = 6 અને c2 = - 12। ચાલો a1 ના છેદમાં a2 2 ના છેદમાં 4 2 2 4 1 ના છેદમાં 2 b1 ના છેદમાં b2 3 ના છેદમાં 6 3 2 6 1 ના છેદમાં 2 c1 ના છેદમાં c2 6 - 6 ના છેદમાં - 12 6 2 12 જવાબ આવશે અહીંયા પણ 1/2 a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 હોવાથી સમીકરણ સુસંગત છે। ત્રીજો સમીકરણ આપ્યું છે
3x + 5y = 30 9x + 15y = 50 सौ प्रथम 30 અને 50 ને આ બાજુ લઈને તો માઈનસ થશે તો 3x + 5y - 30 = 0 અને 9x + 15y - 50 = 0 a1 = 3 b1 = 5 અને c1 = -30 a2 = 9 b2 = 15 અને c2 = -50 a1 / a2 = 3 / 9 3 × 9 1 / 3 b1 / b2 = 5 / 15 5 × 3 = 15 1 / 3 c1 / c2 = -30 / -50 -3 / 5 એટલે કે a1 / a2 = b1 / b2 ≠ c1 / c2 હોવાથી સમીકરણ સુસંગત નથી। જો મિત્રો વિડિયો પસંદ આવતો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ત્યાર પછી 43 મો પ્રશ્ન આપેલો છે દ્વિઘાત સમીકરણ 6x² - ax - 2 = 0 ના બીજ અવયવની રીતે મેળવો। સૌપ્રથમ અહીં 6x² - x - 2 આપ્યું છે -x ના ભાગલા પાડીએ +3x અને -4x તો 6x² + 3x - 4x - 2 પહેલા બે સમીકરણમાંથી 3x કોમન કાઢ્યું તો 2x + 1 વધ્યું બીજામાંથી -2 કોમન કાઢ્યા તો 2x + 1 સરખા છે અને એક કૌંસમાં છૂટા છે બીજા કૌંસમાં ચાલો 3x - 2 2x + 1 તો 6x² - x - 2 નો જો બીજ એ 3x - 2 અને 2x + 1 = 0 દ્વારા મળતા x ના મૂલ્યો છે આથી 3x - 2 = 0 થાય અને 2x + 1 = 0 થાય તો x - 2 આ બાજુ ગયા તો +2 અને 3 ગુણાકારમાંથી ભાગાકારમાં તો x ની વેલ્યુએશન મળશે આપણને 2/3 જ્યારે પહેલામાં 2x - 1 કારણ કે +1 આ બાજુ આવશે તો માઈનસ થશે અને 2 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે તો x - 1/2 આથી 6x² - x - 2 = 0 ના બીજ 2/3 અને -1/2 છે। 44 સમાંતર શ્રેણી 8 3 - 2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો। ચાલો સૌપ્રથમ અહીંયા પ્રથમ પદ a = 8 આપ્યું છે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ a2 - a1 એટલે d મળી જશે તો 3 - 8 = -5 n આપણને આપી દીધો છે ઓલરેડી 22 આપણે જાણીએ છીએ કે sn = n/2 2a + n - 1 d તો n = 22 તો s = 22/7 16 + 21 - 5 ચાલ આગળ જોઈએ 11 2 22 16 16 21 5 105 અને માઇનસ આવશે 16 - 105 તો -89 એમનો ગુણાકાર 11 સાથે તો -979 આથી આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ 22 પદોનો સરવાળો -979 છે। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। 45મો ક્વેશ્ચન આપ્યો છે જો બિંદુઓ A B C અને D અનુક્રમે આપણને અંદર યામ આપેલા છે એ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ હોય તો P ની કિંમત શોધો। સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ હંમેશા પરસ્પર દુભાગે છે આથી AC ના મધ્યબિંદુના યામ બરાબર BD ના મધ્યબિંદુના યામ ચાલો AC ના એટલે a + c/2 કરવાના છે xm/ym બીજી બાજુ B અને D ના xm/ym નો સરવાળો કરી ડિવાઇડ/2 કરવાનું છે તો 6 + 9/2 1 + 4/2 8 + p/2 અને 2 + 3/2 6 ને 9 15/2 1 ને 4 5/2 8 + p/2 2 ને 3 5/2 ચાલો 15/2 = 5/2 ઓલરેડી એમ સમજો તો ઉડી જાય છે તો 15/2 = 8 + p/2 સાદું રૂપ આપીએ p ની વેલ્યુએશન આપણને મળે છે 7। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પ્રશ્ન નંબર 46 જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો તો x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ x યામ અને y યામ 0 સ્વરૂપના હોય ધારો કે p(x, 0) એ માગેલ બિંદુ છે જે આપેલા બિંદુઓ a 2 - 5 અને b - 2 9 થી સમાન અંતરે છે જો સમાન અંતરે હોય તો pa = pb બંને બાજુ વર્ગ કરીએ pa² = pb² ચાલો વેલ્યુએશન મૂકીએ x - 2² + 0 + 5² x + 2² + 0 - 9² સાદું રૂપ આપીએ પહેલા પદનો વર્ગ નિશાની જે હોય તે સૂત્રના 2 પહેલા બીજાનો ગુણાકાર વત્તા બીજાનો વર્ગ
પાંચનો વર્ગ પછી અહીંયા ફરીવાર એ સાદુ રૂપ આપીએ, પહેલાનો વર્ગ નિશાની જે હોય તે સૂત્રના બે, પહેલા બીજાનો ગુણાકાર વત્તા બીજાનો વર્ગ વત્તા નવનો વર્ગ એક્યાસી. આ બાજુ સાદુ રૂપ આપીએ, ચાલો બંને બાજુથી એક્સ સ્ક્વેર એક્સ સ્ક્વેર ગયા. આ બાજુ જુઓ માઇનસ ચાર એક્સ છે, ઓલી બાજુથી ચાર એક્સ આ બાજુ લાવો એટલે એ પણ માઇનસ ચાર એક્સ ને માઇનસ ચાર એક્સ, ટોટલ થશે માઇનસ આઠ એક્સ. આ ઓગણત્રીસ, પચીસ ને ચાર છે એને બરાબર ની ઓલી સાઈડ જવા દઈએ તો બાદ થશે એક્યાસી માઇનસ ઓગણત્રીસ, તો છપ્પન. માઇનસ આઠ ગુણાકારમાંથી ભાગાકારમાં જશે, સાત અઠા છપ્પન, તો એક્સ ની વેલ્યુએશન મળશે માઇનસ સાત. આમ ટુ માઇનસ પાંચ અને માઇનસ ટુ નવ થી સમાનાંતરે આવેલ એક્સ અક્ષ પરનું માગેલું બિંદુ માઇનસ સાત ઝીરો છે. ત્યાર પછી મિત્રો સુડતાલીસમો ક્વેશ્ચન આપેલો છે કે આપેલ આકૃતિમાં બતાવેલ એક શોપીસ એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે. આ શોપીસનો પાયો સમઘન છે અને તેની પ્રત્યેક ધાર પાંચ સેમી છે અને ચાર પોઈન્ટ બે સેમી વ્યાસ વાળો અર્ધગોળક તેની ઉપર બેસાડેલો છે. આ શોપીસનું કુલ પૃષ્ઠફળ શોધો. રકમમાં પાઈની વેલ્યુએશન બાવીસ ના છેદમાં સાત લ્યો એવું કીધું છે અને આકૃતિ ક્લિયર તમને આપેલી છે, તમે જોઈ શકો છો. સમઘનનો કુલ પૃષ્ઠફળ એટલે કે છ ગુણ્યા બાજુના માપનો વર્ગ, તો છ ગુણ્યા અહીંયા બાજુનું માપ છે પાંચ ગુણ્યા પાંચ, ચાલો છ પંચા ત્રીસ, ત્રીસ પંચા દોઢસો સેન્ટીમીટર સ્ક્વેર. અહીં અર્ધગોલકના પાયાના ક્ષેત્રફળનો કુલ પૃષ્ઠફળમાં સમાવેશ થતો નથી, તેથી શો પીસનું ક્ષેત્રફળ બરાબર સમઘનનું કુલ પૃષ્ઠફળ માઇનસ અર્ધગોલકના વર્તુળાકાર આધારનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોલકની વક્રાકાર સપાટીનું ક્ષેત્રફળ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ આપ્યું છે એકસો પચાસ, અર્ધગોળાકાર વર્તુળા આધારનું ક્ષેત્રફળ છે પાય આર સ્ક્વેર અને અર્ધગોલકની વક્ર સપાટીનું ટુ પાય આર સ્ક્વેર. ચાલો તો ટુ પાય આર સ્ક્વેર માંથી એક પાય આર સ્ક્વેર જશે તો એક પાય આર સ્ક્વેર વધશે. હવે પાય આર સ્ક્વેર ની વેલ્યુએશન મૂકીએ તો એકસો પચાસ ને એકસો પચાસ, પાય ની કિંમત બાવીસ ના છેદમાં સાત, ત્રિજ્યા ચાર પોઈન્ટ બે ભાંગા બે, ચાર પોઈન્ટ બે ભાંગા બે. ચાલો દોઢસો ના દોઢસો અંદરનું સાદુ રૂપ આપીએ, તેર પોઈન્ટ છ્યાસી, બંનેનો સરવાળો કરીએ એકસો ત્રેસઠ પોઈન્ટ છ્યાસી. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી અડતાલીસમો ક્વેશ્ચન આપ્યો છે કે એક પેટીમાં એક થી વીસ નંબર લખેલી ચિઠ્ઠીઓ છે, તેમાંથી એક ચિઠ્ઠી યાદાચ્છિક રીતે લેવામાં આવે છે. જો તે ચિઠ્ઠી પરનો નંબર એક અયુગ્મ હોય, બે અવિભાજ્ય હોય, ત્રણ પાંચ નો ગુણિત હોય એની સંભાવના મેળવો. સૌ પ્રથમ અવલોકનોની સંખ્યા કેટલી છે તો કે વીસ. પહેલું કીધું છે અયુગ્મ હોય, અયુગ્મ એટલે કે એકી સંખ્યા, તો વીસ માંથી દસ એકી હશે અને દસ બેકી હશે, તો પી ઓફ એ બરાબર એમના છેદમાં એન બરાબર દસ ના છેદમાં વીસ, દસ દુને વીસ એકના છેદમાં બે, સંભાવના આવશે ઝીરો પોઈન્ટ પાંચ. અવિભાજ્ય સંખ્યા, ચાલો વીસ સુધીમાં આઠ અવિભાજ્ય સંખ્યા આવે છે, ટોટલ પરિણામોની સંખ્યા વીસ. અહીંયા આપણે ભાગ ઉડાડીએ, ચાર દુ આઠ અને ચાર પંચાવીસ, ચાર ચાર જશે બે ના છેદમાં પાંચ એટલે ઝીરો પોઈન્ટ ચાર. ત્યાર પછી વાત કરીએ પાંચ નો ગુણિત, તો પાંચ ના ગુણિત પાંચ ચોક વીસ એટલે કે ચાર સંખ્યા આવશે, ચાર ના છેદમાં વીસ, ચાર પંચાવીસ, એક ના છેદમાં પાંચ એટલે ઝીરો પોઈન્ટ સોરી પચીસ લખેલું છે પણ ઝીરો પોઈન્ટ વીસ આવશે. રેડી, ઓગણપચાસમો પ્રશ્ન, એક સિક્કો ત્રણ વખત ઉછાળવામાં આવે છે, નીચેની સંભાવનાઓ શોધો. એ બરાબર બે ચાપ મળે, મિત્રો ત્રણ વાર સિક્કાને ઉલાડીએ તો કુલ પરિણામ આઠ મળે. હેડ હેડ હેડ, હેડ હેડ ટેલ, હેડ ટેલ હેડ, હેડ ટેલ ટેલ, ટેલ હેડ હેડ, ટેલ હેડ ટેલ, ટેલ ટેલ હેડ, ટેલ ટેલ ટેલ. હવે આપણને કીધું છે બરાબર બે ચાપ મળે, તો બરાબર બે ચાપ કેટલી વાર મળે છે મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો ક્લિયર, બરાબર બે ચાપ મળે છે. તો બરાબર બે ચાપ મળતી હોય એવું રીઝન આપણને અહીંયા આપેલું છે. ચાલો ગણો, બરાબર બે ચાપ આવે છે તો હેડ હેડ એટલે એક બે ત્રણ, ત્રણ પરિણામ એવા છે કે જ્યારે બરાબર બે ચાપ મળશે તો એમના છેદમાં એન બરાબર ત્રણ ના છેદમાં આઠ. ચાલો ત્યાર પછી કીધું છે ઓછામાં ઓછી બે ચાપ મળે, તો એવું ચાર વાર થાય છે, કુલ પરિણામ આઠ, ચાર દુ આઠ, એકના છેદમાં બે, ઝીરો પોઈન્ટ પાંચ. વધુમાં વધુ બે ચાપ મળે તો એવું સાત વાર થાય છે, તો એમના છેદમાં એન બરાબર સાત ના છેદમાં આઠ. જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી પચાસ નંબરનો પ્રશ્ન છે, કોઈ વર્ગીકૃત માહિતી માટે પ્રચલિત સંકેતોમાં એચ બરાબર સો, એલ બરાબર બસો, એફ વન બરાબર સાડત્રીસ, એફ ઝીરો બરાબર એકવીસ, એફ ટુ બરાબર તેર હોય તો તે માહિતીનો બહુલક શોધો. ચાલો બહુલક ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ એફ વન માઇનસ એફ ઝીરો ના છેદમાં ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ કૌંસ પૂરો એચ.
બધાની વેલ્યુએશન મૂકીએ 200 પ્લસ 37 માઈનસ 21 બે કૌંસમાં 37 માઈનસ 21 માઈનસ 13 ગુણ્યા 100 ચાલો 200 37 માંથી 21 જાય તો 16 37 2 74 21 ને 13 બેને માઈનસ છે માઈનસ માઈનસ પ્લસ નિશાની મોટાની માઈનસ 34 ગુણ્યા 100 200 ના 200 ઉપર આપણે કરીએ સાદુરૂપ ચાલો તો 16 ગુણ્યા 100 એટલે 1600 અને 74 માંથી 34 કાઢીશ તો 40 મીંડું મીંડું ગયું ચોકે ચોકે 16 અને એક મીંડું એટલે 200 પ્લસ 40 તો જવાબ આવશે 240 જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ત્યાં સુધી નવા વિડીયો માટે થોડી વેઇટ કરો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ